નમસ્કાર મિત્રો, આજે આપણે 7/12/8 અને હકપત્રકનું નોંધો કેવી રીતે ડાઉનલોડ કરવી એ જોઈશું. તો સૌથી પહેલાં ગૂગલમાં કોઈપણ બ્રાઉઝરમાં જે ગૂગલમાં IORA ગુજરાત સર્ચ કરવાનું, એમાં જે IORA ગુજરાત ઇન્ટિગ્રેટેડ રેવન્યુ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન એ વેબસાઇટ ખુલશે. એની અંદર અહીંયા લખેલું જશે ડિજિટલી સાઇન્ડ ROR. તો ડિજિટલી સાઇન્ડ ROR આપણે ખોલીશું. એમાં તમારે તમારો મોબાઈલ નંબર આપવાનો છે. મોબાઈલ નંબર આપીશો એના પછી એક કેપ્ચા કોડ લખશો એટલે એક OTP આવશે. તમે OTP અંદર નાખી એન્ટર થશો એટલે તમને આવો વિકલ્પ જોવા મળશે. એમાં તમારે પસંદ કરવાનું છે કે તમારે શું ડાઉનલોડ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે 8 ડાઉનલોડ કરવા હોય તો ગામ સિલેક્ટ કરવાનું, તાલુકો સિલેક્ટ કરવાનો, જિલ્લો તાલુકો અને ગામ સિલેક્ટ કરી તમે તમારો ખાતા નંબર આપો એટલે એ તમારામાં ખાતા નંબર આપીને તમે એડ વિલેજ ફોર્મ એ તમારામાં હાલ પૂરતું એડ થઈ જશે. પછી તમને તમારે અન્ય કોઈ વિકલ્પ, ધારો કે ગામ નંબર 7 શોધવું હોય તો એમાં તમારે ગામ નંબરના નંબર જે 7માં જે જોતું હોય એ સર્વે નંબર તમારે સિલેક્ટ કરી લેવાનો. એ સર્વે નંબર સિલેક્ટ કરીને પછી એડનો ઓપ્શન આપી દેવાનો, એડ વિલેજ ફોર્મ. અને જો તમારે હકપત્રક નમૂના નંબર 6 જોઈતું હોય તો તમારે એ નંબર પણ આપીને એડ વિલેજ ફોર્મ કરી દેવાનું. તમારે જો આમાં કોઈ ભૂલ થાય લખવામાં તો અહીંયા તમારે પાસે ડિલીટનો ઓપ્શન હશે, તો તમે ડિલીટ દૂર કરવા માટે ડિલીટ કરી શકો છો. હવે તમને નકલની કિંમત જોવા મળશે કે અહીંયા તમને 3 આપણે 1/8, 1/7, VF7 એટલે કે ગામના નમૂના નંબર 7 અને VF6 ગામના નંબર 6 એ પત્રક 3 આપણે દાખલ કર્યા. પ્રોસીડ ફોર પેમેન્ટ હવે આપણે એમાઉન્ટ કેટલું પે કરવાનું છે એ દર્શાવશે. પે એમાઉન્ટમાં જવાનું, હવે અહીંયા અલગ અલગ તમને ઓપ્શન છે. તમે ડેબિટ કાર્ડથી, ક્રેડિટ કાર્ડથી વગેરેથી, ઇન્ટરનેટ બેન્કિંગથી પણ દાખલ કરી જોયું. અને સૌથી ઝડપી અને UPI QR કોડથી તમે દાખલ કરી છો. એના માટે પે નાઉ કરવાનું, UPI QR કોડ સિલેક્ટ કરીને. હવે તમને જે QR કોડ આવશે એ 10 મિનિટ માટે વેલિડ હશે. એને તમે તમારી પેટીએમની એપ્લિકેશન કે અન્ય કોઈ જે તમે UPI ID યુઝ કરતા હોય એનાથી એક્સેસ કરીને એનું પેમેન્ટ કરી દેવાનું છે. જેવી રીતે તમે કોઈ બેંક, કોઈ દુકાનમાં જાઓ છો ને ત્યાં જે રીતે તમે ઓપ્શન QR કોડનો સિલેક્ટ કરીને તમે પેમેન્ટ કરો છો એ રીતે અહીંયા પણ પેમેન્ટ કરી દેવાનું છે. મેં મારું પેમેન્ટ કમ્પ્લીટ કરી દીધું છે એટલે એના પછી તમારા ખાતામાં હાલ આટલા ROR આપણને દર્શાવશે. હાલ એ પેન્ડિંગ છે, તમારે જ્યારે જરૂર પડે ત્યારે જનરેટ ROR કરવાનું. થોડો સમય લે છે, જનરેટ થઈ જશે ROR, પછી તેને ડાઉનલોડ કરી શકશો તમે. અને આ PDF તમે રાખો એ PDF પછી તમે જોઈ શકો છો, એને પ્રિન્ટ કરી શકો છો. અને આ મારું ગામ નમૂના નંબર 6નું હકપત્રક છે. આમ QR કોડથી ડિજિટલી સાઇન્ડ છે એટલે આમાં અલગથી કોઈ તમારે સિગ્નેચરની કે સિક્કાની જરૂર નથી. અને આનો ઉપયોગ તમે કોઈપણ કેન્દ્રમાં કરી શકો છો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.